જામનગરમાં રેતી કપચી સપ્લાયર ડમ્પર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવી છે. જામનગરમાં ડમ્પર ચાલકો સામે પોલીસ દ્વારા કિન્નાખોરી દાખવવામાં આવે છે. જિલ્લામાં જે સ્થળે રેતી કાઢવા માટે લીઝ આપવામાં આવી છે ત્યાં રેતી ઉપલબ્ધ નથી અને જ્યાં રેતી મળી શકે તેમ છે ત્યાંની લીઝ આપવામાં આવતી નથી. તેથી ડમ્પર ચાલકોએ પોલીસની નીતિ સામે વિરોધ વ્યક્ત કરી હડતાલ પર ઉતરી ગયા છે. અમારી રજૂઆત કે બહારની આવતી ઓવરલોડ ગાડીઓ તંત્ર બંધ કરે અને જે પોલીસ દ્વારા અમને હેરાનગતિ કરવામાં આવે છે કે લીઝમાં અમે ભરવા જઈએ છીએ, લીઝવાળો એમ કહે છે કે કાયદેસર છે, તો પોલીસ તંત્ર અમારા વિરુદ્ધ હુકામ કરે છે. અમને એ ખબર ન હોય કે લીઝ કાયદેસર છે કે ગેરકાયદેસર છે, તે જોવું ખાણ ખનિજ વિભાગને છે. પોલીસ આવે ડમ્પરને ઉપાડી જાય, ડ્રાઈવરને ઉપાડી જાય, સેટ ઉપર લીગલી કાર્યવાહી કરે છે, તો અમારો એમાં શું વાંક. અમારી રજૂઆત એટલી જ કે બહારની આવતી ઓવરલોડ ગાડીઓ બંધ કરાવે અને અમને પોલીસથી થતી હેરાનગતિ બંધ કરાવે. બે દિવસથી અમે જામનગરના 500 ડમ્પરવાળા હડતાલ ઉપર ઉતરેલા છીએ. હજી લગન સરકારી તંત્ર અથવા તો કોઈ રાજકારણી અમારી પાસે અમારી રજૂઆત સાંભળવા આવ્યા નથી. ડમ્પર ચાલકોને ઘર પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. રેતી કપચીની સપ્લાય બંધ થવા પામી છે, પરિણામે ચાલુ બાંધકામના સ્થળે માલની અછત વર્તાવા લાગી છે. કેટલાય બાંધકામોની કામગીરી અટકી જવા પામી છે. ઘણા વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલો છું. ડમ્પર એસોસિએશને બંધ રાખ્યું એટલે હું અહીંયા અત્રે ઉપસ્થિત થયો. ભાઈ પાસે જ્યાં રેતી છે ત્યાં લીઝ નથી ઘણા સમય થયા, અને જ્યાં લીઝ છે ત્યાં રેતી નથી. એના કારણો તો ઘણા જામનગર શહેરમાં છે જ. માં કાંઈ કંપની આવી તેથી રેતી ઢૂકડી હતી વહી ગઈ છે, આગી વહી ગઈ, અને બજાર ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને આમ પ્રજાને અસહ્ય ત્રાસ રહે છે. 428 કે 38 ડમ્પર છે જામનગર શહેરની આજુબાજુ વિસ્તારના. એક ડમ્પરમાં 10 વ્યક્તિના રોજીરોટી નીકળે છે મને એવું જાણવા મળ્યું હમણાં. તો અંદાજે 4,000-5,000 વ્યક્તિઓની રોજીરોટી છીનવાય છે અને લીઝનો ભાવ દિવસે દિવસે લીઝ ધારકો વધારતા જાય છે. તો એનું કોઈ સરકારી અર્થતંત્ર કે ભાઈ ભાવ કેટલો હોવો જોઈએ, એ લોકો આ લોકોની માંગણી એસોસિએશનની ઈ છે. ડમ્પરના માલિકોના એસોસિએશનની હડતાલને પરિણામે કંઈક કેટલાય બાંધકામના કામ અટકી પડ્યા છે. ડમ્પર ચાલકોની મુશ્કેલીનો અંત આવે અને સુખદ ઉકેલ આવે તે વિકાસના હિતમાં છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, જામનગર.